हेलो दोस्तों, फायर जीके ट्रिक्स चैनल में आपनो खूब खूब हार्दिक स्वागत है। दोस्तों आज आपने जे समझवाना छे ए से मौर्य युग नी जे सामाजिक आर्थिक सांस्कृतिक और प्रशासनिक व्यवस्था कई टाइप नी हती, एमना जे महत्वपूर्ण तथ्यों से एमना विषय आज आपने डिस्कस करशुं। दोस्तों मौर्य युग से आपने समाप्त थई गयो छे, हवे मात्र आपने मौर्य युग ना जे चंद्रगुप्त मौर्य थी जे मौर्य युग नी शुरुआत थई हती अने जे एमनो अंतिम राजा हतो बृहद्रथ ત્યાં એમનું જે મૌર્ય યુગનો છે એ અંત આવી ગયો। હવે આ જે 322 બીસી થી જે છે એ મૌર્ય યુગની શરૂઆત થઈ અને 185 બીસી સુધી છે એ મૌર્ય યુગ ચાલ્યો હતો। તો આ દરમિયાન જે મૌર્ય યુગ હતો એ દરમિયાન મૌર્ય યુગની સામાજિક વ્યવસ્થા કેવી હતી, આર્થિક વ્યવસ્થા કેવી હતી, સાંસ્કૃતિક વ્યવસ્થા કેવી હતી, પ્રશાસનિક વ્યવસ્થા કેવી હતી, તો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને અહીંથી ઘણા બધા પ્રશ્નો છે એ એક્ઝામમાં પૂછાઈ જાય છે। તો દોસ્તો परीक्षा पॉइंट ऑफ व्यू थी माहिती डिस्कस करवी खूब जरूरी है। तो दोस्तों अपने जे एमना राजाओ विषे तो आपने जोई लीधुं, जे प्रथम राजा हतो चंद्रगुप्त मौर्य एनो वीडियो मैं इंडिविजुअल अगाउ बनावी दीधेलो छे, तमे न जोयो तो जोई लेजो। त्यारबाद बिंदुसार विषे पण आपने समझी लीधुं छे, अशोक विषे समझी लीधुं छे अने जे एमनो अंतिम राजा हतो बृहद्रथ एमनो अंत जे कई रीते थयो ए पण समझी लीधुं छे। हवे जे आपणे डिस्कस आजे करशुं ए छे सामाजिक आर्थिक सांस्कृतिक अने જે મૌર્ય યુગની પ્રશાસનિક વ્યવસ્થા છે એમના વિશે। ત્યારબાદ હવે પછી છે એ શુંગ વંશ છે એમની શરૂઆત થઈ જશે, કેમ કે પુષ્યમિત્ર શુંગ જે હતા એમણે જે છે એ બૃહદ્રથની હત્યા કરીને જે શુંગ વંશની છે એ સ્થાપના કરી હતી। તો એ હવે પછીના વિડીયોમાં આવશે, પરંતુ આજે આપણે જે સમજવાના છે એ સૌપ્રથમ હું તમને જણાવી દઉં એ આપણે સમજશું મૌર્ય યુગની પ્રશાસનિક વ્યવસ્થા કેવી હતી એમના વિશે। તો દોસ્તો મૌર્ય યુગ દરમિયાન જે છે એ સર્વપ્રથમ ભારતમાં છે એ રાજનીતિક એકતા છે એ જોવા મળે છે। મૌર્ય યુગ જે છે એ પહેલો એવો યુગ જે હતો કે મૌર્ય યુગમાં છે એ સર્વપ્રથમ ભારતમાં છે એ રાજનીતિક એકતા જોવા મળે, કેમ કે એ પહેલા જે છે એ કોઈ પણ જે ભારતના રાજાઓ હતા એ સંગઠિત નહોતા, પરંતુ જેમ ચંદ્રગુપ્ત મૌર્ય શાસનમાં આવ્યો એ પછી જે છે એમણે સમગ્ર ભારતની જે વ્યવસ્થા છે એને સુદૃઢ કરીને એક કેન્દ્રીકૃત વ્યવસ્થા સ્થાપી હતી અને એવી રીતે રાજનીતિક એકતા છે એ ઊભી કરવામાં ચંદ્ર મૌર્ય યુગનો છે એ બધા રાજાઓનો ખૂબ જ મહત્વનો ફાળો રહેલો છે। અને દોસ્તો જે મૌર્ય યુગ જે હતો એ દરમિયાન જે રાજાઓ હતા એ રાજામાં છે એ સમગ્ર શક્તિઓ છે એ શું હતી, નિહિત હતી। મતલબ કે સમગ્ર શક્તિઓ છે રાજામાં હતી, ઈ સત્તા પણ રાજા છે એ નિરંકુશ નહોતો। તો કઈ રીતે નિરંકુશ નહોતો, તમને એમ થઈ શકે કે ભાઈ રાજાને તો બધી શક્તિ હોય તો એ તો ગમે ડિસિઝન લઈ શકે, તો એવું નહોતું દોસ્તો। મૌર્ય યુગમાં રાજામાં બધી શક્તિઓ હતી એ સત્તા એ એનામાં હાવ અંકુશ વગરનો એ નહોતો, અંકુશ વગરનો કઈ રીતે નહોતો એની હું તમને હમણાં અહીંયા જે છે એ ડિસ્કસ થશે, પરંતુ અત્યારે હું તમને જણાવી દઉં કે જે કારણ એવું હતું કે જે રાજા હતા એમને જે એમની નીચેના જે મુખ્યમંત્રી હતા તથા પુરોહિત હતા એમની ચૂંટણી થતી, મતલબ કે સીધે સીધા આવી જતા નહોતા પરંતુ એની ચૂંટણી થતી અને આ ચૂંટણી છે એ ઉગધા પરીક્ષણ મારફતે છે એમની ચૂંટણીથી એમને ચૂંટવામાં આવતા હતા। તો દોસ્તો તમે અત્યારનો જે આપણું જે આપણી જે વ્યવસ્થા છે રાજનીતિક વ્યવસ્થા છે એમની સાથે તમે છે એ પેરેલલ નામને સરખાવતા જશો તો તમને છે એ બધી વસ્તુ કમ્પ્લીટ સમજાય છે। જેવી રીતે કે અત્યારે રાજા પહેલા રાજાઓ હતા તો અત્યારે તમે વડાપ્રધાનને ગણો, તો અત્યારે જે વડાપ્રધાન છે એ નિરંકુશ છે, શક્તિ એની પાસે બધી છે એ છતાં એ નિરંકુશ નથી, કેમ કે એના માટે અંકુશ છે। કોનો અંકુશ છે, તો કે સંસદ, જે આપણી અત્યારે સંસદ છે એ સંસદની અંદર કોણ કોણ છે સુટાઈને આવે છે, તો કે સંસદની અંદર જે છે એ જે રાજકીય લોકો સુટાઈને આવે છે એ જે અમુક ડિસિઝનો લે એ પ્રમાણે છે એ મુખ્યમંત્રીને અમુક જે છે એ ડિસિઝન લેવા પડતા હોય છે। એ જ રીતે અત્યારે જે રાજા અત્યારે જે મુખ્ય વડાપ્રધાન છે એમને એક મંત્રી પરિષદ પણ હોય છે, એ મંત્રી પરિષદ છે એમને સલાહ સૂચન કરે, લોકસભા છે રાજ્યસભા છે એ જે અમુક પ્રમાણે સૂચન કરે એ પ્રમાણે છે એ વડાપ્રધાનને ડિસિઝન લેવાના હોય છે। વડાપ્રધાન પોતે તે નિરંકુશ રહીને કોઈ પણ ડિસિઝન લઈ શકતો નથી, એવી જ રીતે મૌર્ય યુગમાં હતું કે રાજા છે એ આડેધડ પોતે જેમ મનફરમ ડિસિઝન લઈ શકતો નહોતો। તો એવી રીતે એ સમયે રાજાની નીચે છે એ મંત્રી પરિષદ હતી અને મંત્રી પરિષદના જે
જે મેન પ્રશાસનિક અધિકારી હતો એને અમાત્ય કહેવામાં આવતો, અને એ સિવાય મંત્રી પરિષદમાં અમુક જે છે એ શીર્ષ અધિકારીઓ હતા, મતલબ કે ટોચના જે અધિકારીઓ હતા એમાં ગવર્નર હતો, સેનાધ્યક્ષ હતો, નૌસેના અધ્યક્ષ હતો, કોષાધ્યક્ષ હતો અને ટેક્સ ઓફિસર હતો. તો આ બધા જે અધિકારીઓ છે એ સમયે મૌર્ય યુગમાં પણ હતા, જેવી રીતે આજે પણ છે એવી રીતે એ સમયે પણ હતા. આ શીર્ષ આ જે પણ જે ટોચના અધિકારીઓ હતા શીર્ષ અધિકારીઓ એમને જે છે એ ક્યાં નામથી ઓળખવામાં આવતા, તીર્થ નામથી ઓળખવામાં આવતા. અને આ તીર્થ છે અધિકારીઓ એ 18 હતા, મતલબ કે એમની સંખ્યા કેટલી હતી, 18 હતી. અને દોસ્તો જે અધિકારીઓ છે એમની જે વેતન છે એ 12,000 પણ હતું, પણ છે એ સમયની એક મુદ્રા છે, જેવી રીતે અત્યારે રૂપિયો છે એવી રીતે એ સમયે છે એ પણ છે એ મુદ્રાનો યુઝ થતો હતો. તો આ પણ છે દોસ્તો એ એક પ્રકારનો ચાંદીનો સિક્કો હતો, અને આ ચાંદીનો સિક્કો છે એ 3/4 તોલાનો છે એમનું વજન હતું. દોસ્તો 3/4 તોલાનો જે ચાંદીનો સિક્કો હતો એ સમયમાં પણ કહેવામાં આવતો, અને 12,000 પણ છે એ અધિકારીઓની સેલરી હતી. હવે દોસ્તો એ સમયે જે અમુક જે અધિકારીઓ હતા એ ક્યાં નામે ઓળખવામાં આવતા એમની ડિસ્કસ આપણે કરી લઈએ. જેવી રીતે કે એ સમયે મંત્રી અને પુરોહિત હતા, જેવી રીતે આજે શું છે પ્રધાનમંત્રી છે, તો એવી રીતે પ્રધાનમંત્રી ટાઈપનો હોદ્દો છે એ સમયમાં મંત્રી અને પુરોહિતો પાસે હતો. સેનાપતિ હતા, જે યુદ્ધ વિભાગના મંત્રી હોય છે, જેવી રીતે આજે પણ આપણે યુદ્ધ વિભાગના મંત્રી હોય છે ને, ગૃહ સંરક્ષણ મંત્રી જેવી રીતે રાજનાથસિંહ પહેલા હતા, નૌસેના અધ્યક્ષ હોય છે, થળ સેના અધ્યક્ષ હોય છે, એવી રીતે એ સમયે પણ સેનાપતિ હતા જે યુદ્ધ વિભાગના મંત્રી હતા. સમાહર્તા જે છે એ કર વિભાગ જે છે એ એમને કર વિભાગને છે કહેવામાં આવતા. કર વિભાગ જે ટેક્સ વિભાગ જે હોય છે એમના જે મુખ્ય અધિકારી હતા એને સમાહર્તા કહેવામાં આવતા. જે કોષા સન્નિધાતા છે એ કોષાધ્યક્ષને કહેવામાં આવતા. પ્રદેષ્ટા નામનો જે અધિકારી હતો એમનું કામ જજ ટાઈપનું હતું, મતલબ કે એક પ્રકારના જજ હતા, એમની પાસે કોઈ પણ સોલ્યુશન જે અત્યારે જેવી રીતે આપણે કાંઈ પણ પ્રશ્ન હોય તો હાઈકોર્ટમાં જઈએ છીએ, એ પછી સુપ્રીમ કોર્ટમાં જઈએ છીએ, એમાં જે જજ હોય છે એને આપણે અત્યારે શું કહીએ છીએ, જજ કહીએ છીએ, પરંતુ એ સમયમાં એને પ્રદેષ્ટા કહેવામાં આવતા. એ સિવાય કર્મન્વિક હતા, એ ઉદ્યોગ ખાણ અને ખનિજના છે એ મુખ્ય અધિકારી હતા. નામક નામનો જે અધિકારી છે એ સેના સંચાલક હતો. દંડપાલ છે એમનું કામ પોલીસ જેવું હતું, અને દંડપાલ જે અત્યારે કેવી રીતે હોય છે કે ભાઈ એસપી હોય છે, એમની નીચે શું હોય છે, કોન્સ્ટેબલ હોય છે, અથવા તો DYSP હોય છે, PSI હોય છે, ASI હોય છે, પછી કોન્સ્ટેબલ હોય છે, એવી રીતે એમાં જે એ સમય મૌર્ય યુગમાં છે એ સૌથી ઉપર દંડપાલ હતા, જેમનું કામ પોલીસ અધિકારી તરીકેનું હતું. એમની નીચે છે એ નાના નાના કોન્સ્ટેબલ ટાઈપના અમુક જે નાના નાના છે એ પોલીસો હતા, જેને રક્ષિણ તરીકે ઓળખવામાં આવતા. નાગરક નામનો જે અધિકારી છે એમને એમનું કામ કોટવાલ તરીકેનું હતું. દુર્ગપાલ જે છે એ કિલ્લા રક્ષક હતો. અંતપાલ છે એ સેવાડાના કિલ્લાના રક્ષક હતા, મતલબ કે દુર્ગપાલ છે એ કિલ્લાનું રક્ષણ કરતો, અંતપાલ છે એ જે રાજ્યના જે અંતિમ શેડાના જે શેડે આવેલા જે કિલ્લા હતા એમના રક્ષક હતા. આટવિક છે એ જંગલ વિભાગનો અધિકારી હતો. એ સિવાય દોવારિક છે એ રાજમહેલ હોય છે એની દેખરેખ અને જાળવણી કરતો. મંત્રી પરિષદાધ્યક્ષ છે એ પરિષદનો અધ્યક્ષ હતો. દોસ્તો આ બહુ મારે તમને ડિટેલમાં સમજાવવાની જરૂર નથી, માત્ર તમે એકવાર વિડીયો જોઈ લેજો અને એક બે વાર લખીને વાંચી જજો, જેથી કરીને તમને યાદ રહી જશે. લક્ષણાધ્યક્ષ છે એમનું મુખ્ય કામ મુદ્રા અને ટંકશાળ વિભાગ જે હતો એમને દેખરેખ અને જાળવણી અને એ કામ એમનું હતું. પોતપાધ્યક્ષ છે એમનું કામ માપતોલ વિભાગ છે એ સંભાળતા. શુલ્કાધ્યક્ષ છે એ રાજકીય ધન વેરો દંડની શુલ્ક આ બધી વસ્તુ છે શુલ્કાધ્યક્ષના અંડરમાં આવતી. સીતાધ્યક્ષ છે એ ખેતી વિભાગના મંત્રી હતા. પણિયાધ્યક્ષ છે એ વેપાર વાણિજ્ય સંભાળતા. એ સિવાય મધમાત્રા પ્રસરણ છે એમનું કામ છે એ ગુપ્તચર વિભાગને સંભાળવાનું હતું. મુદ્રાધ્યક્ષ છે એ એમના હસ્તક્ષે પાસપોર્ટ ડિપાર્ટમેન્ટ હતો, મતલબ કે જે પાસપોર્ટ ડિપાર્ટમેન્ટ જેવી રીતે અત્યારે હોય છે બહાર જવા આવવા માટે વિદેશમાં, તો એ સમયમાં મુદ્રાધ્યક્ષ નામનો અધિકારી હતો જે આ બધી વસ્તુ સંભાળતો. સંસ્થાધ્યક્ષ છે એ માર્ગ સંબંધિત જે વસ્તુઓ કરવી પડતી હોય એમનું સંચાલન કરતો. ગણિતાધ્યક્ષ છે એ સમયમાં જે વેશ્યાઓનું જે
जो प्रवृत्ति रहती है एमनु निरीक्षण से ये गणित का अध्यक्ष से ये करतो। तो दोस्तों आ जे जुदा जुदा अधिकारी और मंत्री से ये समय में बधु से कार्य से संभालता था। आज पण ये टाइप ना जे मंत्री से जे अधिकारी से आपने अपनी व्यवस्था में जोवा मळे छे। तो दोस्तों जे आ वस्तु से खूब ज इम्पोर्टंट से डायरेक्ट एग्जाम में पण अहींथी प्रश्न पूछाय जाय छे। तो दोस्तों ए सिवाय जे ग्राम से ग्राम तो ये सौथी जे नानो एकम से ए समय में मौर्य युग में गणवामां आवतो अने ग्राम से जे एमनो अधिकारी से ये जे ग्रामिक से कहेवातो अने जे ग्राम नु से ए जाळवणी अने ध्यान राखवा माटे से ए समय में ग्रामिक हतो अने ए सिवाय राजक नाम थी पण एमने ओळखवामां आवतो हतो। दस गाम नो जे समूह से ए शू कहेवातो गोप कहेवामां आवतो। घणीवार एग्जाम नी अंदर आ प्रश्न पूछाय गयेलो छे, तो खास याद रखजो दस गाम नो समूह शू कहेवातो गोप कहेवातो। ए सिवाय नगर जे होय छे एमना ध्यान राखवा माटे नागरिक जे अधिकारी छे नीमवामां आवतो अने महामात्र देव तरीके पण ओळखवामां आवतो। जिल्लो हतो जेने विषय पण कहेवामां आवतो अने जे एमनो जे मुख्य जे अधिकारी हतो ए हतो विषयपति અને એ સ્થાનિક અને લોકલ કક્ષાએ છે એ કાર્ય સંભાળતો। જે સૌથી મોટો એકમ હતો મૌર્ય યુગમાં એ હતો પ્રાંત, જેને ચક્ર તરીકે ઓળખવામાં આવતો અને જે પ્રાંત છે એનું વિભાજન છે પાંચ પ્રાંતોમાં છે એનું વિભાજન છે કરવામાં આવેલું હતું। અને એ સમયની જે સૌથી મોટી પ્રશાસનિક જે એકમ હતું એ કયું હતું? પ્રાંત હતું। અને સૌથી નાનું કયું હતું? ગ્રામ। સૌથી નાનું ગ્રામ, સૌથી મોટું પ્રાંત, અને જે પ્રાંત છે એ પાંચ પ્રાંતોમાં વિભાજન હતું, વિભાજન કરેલું હતું। આ પાંચ પ્રાંતો ક્યાં હતા? તો કે એક હતું ઉત્તરાપંથ, એ ઉત્તરાપંથ છે એ આજનું કયું ગણાય છે? તક્ષશિલા। એ સિવાય દક્ષિણાપંથ જેની અંદર આવતું સ્વર્ણગીરી, ત્રીજું હતું પ્રાસી મતલબ કે પૂર્વી જે આજનું પાટલીપુત્ર ગણાય છે, એ સિવાય હતું અવંતી જે ઉજ્જૈની જે છે એ ગણાય છે, એ સિવાય કલિંગ જેને તોસલી પણ કહેવામાં જે કલિંગ છે એ અત્યારે તોસલી જે વિભાગ છે એ આ કલિંગ વિસ્તાર છે એની અંદર આવતો હતો। દોસ્તો આ પાંચ પ્રાંતો છે એ સમયના સૌથી મોટા પ્રશાસનિક એકમમાં છે એ ગણવામાં આવતા। તો દોસ્તો એ સમયે જે મૌર્ય યુગમાં જે નગર પ્રશાસનનો જે વ્યૂ છે એ સમયનો જે યુનાની જે રાજદૂત હતો મેગેસ્થનીસ એમણે આપેલો છે કે ભાઈ મૌર્ય યુગમાં જે એ સમયમાં નગર પ્રશાસન કઈ ટાઈપનું હતું। તો આ નગર પ્રશાસનનો વ્યૂ છે એ મેગેસ્થનીસે આપેલો છે અને મેગેસ્થનીસે એવું કીધેલું છે કે એ સમયમાં છે એ નગર પ્રશાસન સંભાળવા માટે સમિતિ હતી અને આ સમિતિની અંદર પાંચ પાંચ સદસ્ય હતા, મતલબ કે સપંચ અને ત્રીસ જે વ્યક્તિઓ છે એ નગર પ્રશાસનને છે એ સંભાળતા હતા। તો આ વાતથી દોસ્તો એ સમયની પ્રશાસનિક વ્યવસ્થાની, હવે વાત કરીએ આપણે એ સમયની સામાજિક વ્યવસ્થા કેવી હતી, મતલબ કે સામાજિક સ્થિતિ કેવી હતી। તો દોસ્તો કૌટિલ્ય જે છે ચાણક્ય એમણે એવું કીધેલું કે ભાઈ એ સમયમાં છે એ ચાર વર્ગો હતા, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર, અને એ સમયમાં દાસ પ્રથા છે એ અસ્તિત્વમાં નહોતી। આ વાત કોણે કરેલી હતી? ચાણક્ય। જયારે મેગસ્થની જેવું કહે છે કે ભાઈ એ સમયમાં સાત વર્ગો છે એ અસ્તિત્વ ધરાવતા હતા મૌર્ય યુગમાં અને દાસ પ્રથા છે એ અસ્તિત્વમાં નહોતી। તો કૌટિલ્ય એવું કીધું કે દાસ પ્રથા અસ્તિત્વમાં હતી, જયારે મેગસ્થની છે એવું કીધું કે ના દાસ પ્રથા અસ્તિત્વમાં નહોતી। તો અહીંયા એકબીજાના જે વિચારોમાં છે થોડો મતભેદ જોવા મળે છે, પરંતુ આપણે યાદ એવું રાખવાનું છે કે ભાઈ કૌટિલ્ય એવું કીધું હતું કે દાસ પ્રથા અસ્તિત્વમાં હતી, જયારે આપણે કીધું કે દાસ પ્રથા અસ્તિત્વમાં નહોતી। તો મેગસ્થની જે સાત વર્ગો કીધા એની અંદર જે સાત વર્ગોમાં એક તો દાર્શનિક, કિસાન, કારીગર, સૈનિક, આહિર, નિરીક્ષક અને રૂમા રૂટ। તો દોસ્તો આ સાત વર્ગો છે એ સમયમાં છે એ મૌર્ય યુગમાં છે એ અસ્તિત્વમાં હતા એવું મેગસ્થની જે કીધેલું છે। એ સિવાય દોસ્તો એ સમયમાં જે વેશ્યાવૃત્તિ જે કરનાર સ્ત્રીઓ હતી એ રૂપા જીવા નામથી છે એ ઓળખાતી હતી। તો દોસ્તો ખાસ યાદ રાખજો અમુક પ્રશ્નો છે એ એક્ઝામ ની અંદર ડાયરેક્ટ પૂછાઈ જાય છે અને અત્યારે હું તમને જે પણ નોટ્સ અહીંયા જણાવું છું એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી છે એ ખૂબ જ મહત્વની છે। તો દોસ્તો આ વાત થી સામાજિક સ્થિતિની, એ સમયની હવે આપણે જોઈએ આર્થિક સ્થિતિ કેવી હતી, આર્થિક વ્યવસ્થા કેવી હતી। તો દોસ્તો મૌર્ય યુગમાં જે મુખ્ય જે
आर्थिक स्थिति माटे जे मुख्य आधार हतो ए शेना उपर हतो, खेती उपर हतो। अने खेती मां जे छे ए एक षष्ठमांश थी एक चतुर्थांश कर जे छे ए समय मां लोको उपर लदायेलो हतो, खेडूतो उपर लदायेलो हतो। खेती उपर केटलो कर लेवामां आवतो, एक षष्ठमांश थी एक चतुर्थांश। अने जे भूमिकर छे ए समय मां जे हतो ए एक षष्ठमांश हतो। अने दोस्तों जे प्रमुख उद्योग हतो मौर्य युग नो ए हतो वस्त्र उद्योग। અને જે મુદ્રા છે યુઝ કરવામાં આવતી એ કઈ હતી? પણ। તો એ તો દોસ્તો આપણે મેં તમને અગાઉ જણાવી દીધું કે જે છે એ પણ છે, મુદ્રા અસ્તિત્વમાં એ સમયમાં હતી। તો મૌર્ય યુગની જે મુખ્ય મુદ્રા હતી એ કઈ હતી? પણ હતી। અને પણ એટલે શું? સોનાનો ચાંદીનો સિક્કો જેનું વજન કેટલું હતું? 3/4 તોલું। તો દોસ્તો એ સમયમાં આ ટાઈપની આર્થિક વ્યવસ્થા હતી। અને આ જે ટેક્સ લાગેલો હતો એમાં જો કોઈ ટેક્સ ચોરી કરે તો એના માટે ખૂબ જ કઠિન જે છે એ દંડ છે એ સમયમાં લેલો હતો। કઠિન દંડ એટલે કેવો દંડ? મૃત્યુ દંડ। કોઈ પણ ટેક્સ ચોરી કરે તો સીધો એના મૃત્યુ દંડ જ આપવામાં આવતો। આ પ્રશ્ન છે જીપીએસસી ની અંદર એક વાર પૂછાઈ ગયેલો છે। તો ખાસ યાદ રાખજો, લોકો એ સમયમાં ટેક્સ ચોરી ન કરે અને કરવેરો છે એ સમયસર ભરી દે એ માટે આવો જે છે એ ખૂબ જ મૃત્યુદંડ ટાઈપનો જે કઠિન દંડ છે એ સમયમાં રાખવામાં આવેલો હતો। અને વેપાર વાણિજ્ય માટે એ સમયે એક બંદરગાહ હતું, ભરૂચ જે છે એ બંદરગાહ છે એ વેપાર વાણિજ્ય માટે જે છે એ યુઝ થતું હતું। અને ભરૂચ એ શેમાં આવેલું છે? ગુજરાતમાં આવેલું છે, એ તો તમને ખબર જ છે। અને દોસ્તો જે જમીન હતી એ સમયમાં જે છે એ 3 ટાઈપની છે જમીન છે, કેટલા ટાઈપની જે છે એ સમયમાં અસ્તિત્વમાં હતી અને એ જમીનને ક્યાં નામે ઓળખવામાં આવતી એ થોડુંક જોઈ લઈએ। તો જમીન છે એ સમયમાં એક કૃષ્ઠ ટાઈપની હતી। કૃષ્ઠ મતલબ કે ખેડેલી જમીનને છે એ મૌર્ય યુગમાં શું કહેવામાં આવતી? કૃષ્ઠ કહેવામાં આવતી। ખેડિયા વગરની જે જમીન હોય એને અકૃષ્ઠ કહેવામાં આવતી। જ્યારે ઊંચી ટાઈપની જે જમીન હતી એને સ્થળ કહેવામાં આવતું। અને આ ત્રણેય જમીનનો જે સંચાલન જે વ્યક્તિ કરતો, મતલબ કે એનો જે અધ્યક્ષ હતો એને શું કહેવામાં આવતો? સીતાધ્યક્ષ કહેવામાં આવતો। વગર વરસાદે જે જમીનની અંદર સારો પાક થાય એને અદેવ માતૃ જમીન તરીકે ઓળખવામાં આવતી હતી। તો ખાસ છે રાખજો દોસ્તો, ઘણી વાર એક્ઝામમાં કેવા ટાઈપનો પ્રશ્ન પૂછે કે ભાઈ અદેવ માતૃક જમીન જે છે એ મૌર્ય યુગમાં જોવા મળતી એ કઈ ટાઈપની જમીન હતી? પછી તમને ઓપ્શન આપી દે નીચે। તો વગર વરસાદે આ જે અદેવ માતૃક જમીનમાં છે એ સારો પાક થતો હતો। તો વગર વરસાદે સારો પાક થતો એ જમીન ક્યાં નામે ઓળખાય છે એવું પૂછી લે તો આપણે યાદ રાખવાનું કે અદેવ માતૃક જમીન છે એ સમયમાં કહેવામાં આવતી હતી। એ સિવાય દોસ્તો બિનવારસી જમીન જે છે એ સમયમાં રાજા હસ્તક હતી, જેવી રીતે આજે પણ શું છે મોસ્ટ ઓફ જમીન જે આપણે આજુબાજુમાં પડેલી હોય છે જે બિનવારસી છે એ અત્યારે કોના હસ્તક હોય છે? જે આપણી ગવર્નમેન્ટ છે એના હસ્તક હોય છે, મતલબ કે એકદમ રાજકીય ભૂમિ ગણાય છે ને। અત્યારે પણ એમ જ છે, પહેલા પણ એવું જ હતું કે એ સમયે જે બિનવારસી જમીન હતી એના ઉપર સીધો કંટ્રોલ કોનો હતો? રાજાનો હતો। અને અત્યારે પણ એવું જ છે। તો આ રાજકીય ભૂમિ છે એનો યુઝ છે ખેતી કરવા માટે થતો અને આ ખેતી કરવા માટે છે એ સમયે કેદી અને કર્મકારોની છે એ મદદ લેવામાં આવતી, જેવી રીતે આજે કરવામાં આવે છે। આજે પણ એવું જ છે, જે આ રાજકીય ભૂમિ હોય છે એની અંદર અત્યારે જે જેલમાં વ્યક્તિઓ જે હોય છે કેદી એમની પાસે ખેતી કરાવવામાં આવે છે અને એવી રીતે છે એમને દંડ આપવામાં આવે છે। તો આ ટાઈપની વ્યવસ્થા છે એ મૌર્ય યુગમાં આપણને જોવા મળે છે। તો સેમ અત્યારે પણ જે મોસ્ટ ઓફ જે વ્યવસ્થા છે એ સમયની વ્યવસ્થા સાથે થોડી થોડી મેચ થાય છે। તો અત્યારની વ્યવસ્થા અને મૌર્ય યુગની વ્યવસ્થા સાથે તમે મેચ કરીને વસ્તુને જોશો તો તમને વધારે ઝડપથી યાદ રહેશે। દોસ્તો અમુક જે શબ્દો છે એ એક્ઝામમાં પૂછાય છે એ જરૂરી છે એ હું તમને અત્યારે જણાવી દઉં છું, જેથી કરીને એક્ઝામમાં કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમને વાંધો ના આવે। તો દોસ્તો સીતા જે શબ્દ પ્રયોગ છે એ સમયમાં મૌર્ય યુગમાં છે એ રાજકીય ભૂમિની જે આવક હતી, રાજકીય ભૂમિમાંથી જે આવક થતી એમને શું કહેવામાં આવતી? સીતા કહેવામાં આવતી। પછી ભાગ કોને કહેવામાં આવતો? તો કે ખેડૂતો દ્વારા ઉત્પાદિત વસ્તુઓ જે હોય છે એમાંથી જે પ્રાપ્ત થતો કર હતો એને શું કહેવામાં આવતો? ભાગ કહેવામાં આવતો। પ્રવેશ્ય એટલે શું? તો કે એ સમયે પ્રવેશ્ય છે એ જે આયાત કરેલી વસ્તુ હોય એમાંથી જે કર એને મળતો એ આયાત કર હોય એ શું કહેવામાં આવતો? પ્રવેશ્ય। પ્રવેશ્ય એટલે શું? પ્રવેશ્ય તો આયાત કરીએ એટલે આપણે શું કરીએ? કોઈ પણ વસ્તુ છે એ આપણા રાજ્યમાં છે આપણે પ્રવેશ કરાવી, તો એને શું કહેવાય? પ્રવેશ્ય, એવી રીતે યાદ તમે રાખજો। નિષ્ક્રમ્ય એટલે શું? તો કે નિષ્ક્રમ્ય એટલે નિકાસ કરવી, તો નિકાસ કરશે એને શું કહેવામાં આવતો? નિષ્ક્રમ્ય કહેવામાં આવતો। પ્રણય છે એ ઇમરજન્સી ટેક્સ છે,
એ સમયમાં પ્રણય તરીકે ઓળખવામાં આવતો. તો અમુક જે ઇમરજન્સી ટાઈપનો જે ટેક્સ હતો એ સમયમાં એને પ્રણય તરીકે ઓળખવામાં આવતો. જે ભૂ રાજસ્વ છે એને બલી તરીકે ઓળખવામાં આવતો હતો. અનાજના રૂપમાં અમુક વસ્તુ અનાજના રૂપમાં એ સમયમાં ન આપતા અમુક વસ્તુ છે એ ડાયરેક્ટ કેશથી છે એ વ્યવહાર કરવામાં આવતો. તો આ જે કેશ જે પૈસા લેવામાં આવતા એને શું કહેવામાં આવતું? હિરણ્ય કહેવામાં આવતું. અને સિંચાઈ વ્યવસ્થા માટે જે પૈસા લેવામાં આવતા એને શું કહેવામાં આવતા? સેતુ બંધ તરીકે ઓળખવામાં આવતા હતા. તો દોસ્તો આ વાતથી અમુક જે ટર્મ્સ છે મૌર્ય યુગના એમના વિશે તો ખાસ યાદ રાખજો, કેમ કે અહીંથી પણ ઘણી વાર એક્ઝામમાં પ્રશ્નો પૂછાઈ જાય છે. અને દોસ્તો બસ મૌર્ય યુગની જે સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક વ્યવસ્થામાં માત્ર આટલું જ તે. અને દોસ્તો એક તથ્ય તમને હું જણાવી દઉં કે ભાઈ સિંધુ સભ્યતા પછી મૌર્ય યુગ એક એવો યુગ હતો જેની અંદર જે છે એ જે ભારતમાં છે એ કળાનો વ્યવસ્થિત વિકાસ થયો હતો. તો આ પણ એક ખાસ યાદ રાખજો. સિંધુ સભ્યતામાં એક જે છે એ વિવિધ પ્રકારની કળાનો ઉપયોગ થતો હતો. જેવી રીતે તમે વિડીયો ન જોયો તો જોઈ લેજો મારા અમુક જે શરૂઆતના પ્રાચીન ભારતના ઇતિહાસમાં ઇન્ડેક્સ વાઇઝ મેં જે વિડીયો મૂક્યા છે એમાં બહુ અગાઉ સિંધુ સભ્યતા વિશે આપણે સમજી લીધું છે. તો સિંધુ સભ્યતા તમે સમજશો તો એની અંદર જે છે એ વિવિધ પ્રકારની કળાનો ઉપયોગ છે એ સિંધુ સભ્યતાના લોકો કરતા હતા. પરંતુ જેમ જેમ સિંધુ સભ્યતા નષ્ટ થઈ એમ એ પછીના લોકો છે એ બહુ કળાનો યુઝ કરતા નહીં. કળા મતલબ કે સિંધુ સભ્યતાના લોકો છે વિવિધ પ્રકારના વાસણો ઉપર જે છે અમુક ચિત્રો કંડારતા, ભીતો ઉપર એમના ભીત ચિત્રો કંડારતા. તો સિંધુ સભ્યતાના લોકોમાં એ કળા હતી. પરંતુ એ પછી જેમ જેમ સમય ગયો એમ આ બધી કળા છે નષ્ટ થઈ ગઈ. પરંતુ જયારે મૌર્ય યુગ આવ્યો ત્યારે મૌર્ય યુગના જે છે એ અમુક જે કળા છે એનો વ્યવસ્થિત વિકાસ થતો આપણને જોવા મળે છે. તો દોસ્તો આ વાત થઈ મૌર્ય યુગની. તો મૌર્ય યુગ છે એ અહીંયા આપણું સંપૂર્ણ છે એ કવર થઈ જાય છે. તો મૌર્ય યુગના તમે બધા વિડીયો ચંદ્રગુપ્ત મૌર્ય થી લઈને બૃહદ્રથ સુધી અને એક જે સમગ્ર મૌર્ય યુગની સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક વ્યવસ્થા તમે સમજી લેજો, જેથી કરીને કોઈ પણ એક્ઝામની અંદર તમારે પ્રશ્ન પૂછાય છે તો લગભગ આમની બહાર 99.99% પ્રશ્ન છે આની બહાર જવાની શક્યતા ખૂબ જ ઓછી છે. દોસ્તો વિડીયો જો તમને ગમતો હોય તો વિડીયોને તમે તમારા મિત્રો સાથે શેર કરો, જેથી કરીને વધારેમાં વધારે મિત્રો આપણી ચેનલનો લાભ લઈ શકે અને અમને પણ વધારે વિડીયો બનાવવા માટે પ્રેરણા મળે. ખૂબ ખૂબ આભાર.